હવે વાત કરીશું એક એવા નેતા કે જેણે મહારાષ્ટ્રમાં પ્રભાવશાળી નેતૃત્વ આપ્યું, તે છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણ. પૃથ્વીરાજ ચવાણ કોંગ્રેસના એક કદાવર નેતા છે. તેમણે ટીવી 9 સાથે વાતચીત કરી અને ચૂંટણીમાં કોની સામે અને કેવી ટક્કર છે તે અંગે પણ જણાવ્યું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણ આપની સાથે છે, એમની સાથે વાત કરીશું. જ્યારે મહારાષ્ટ્રમાં આ વખતે એસેમ્બલીની જે ચૂંટણી છે એને લઈને ચવાણ સાહેબ, યે ચુનાવ કોંગ્રેસ કે લીએ બહોત મહત્વપૂર્ણ હૈ, ક્યુંકિ જિસ તરીકે સે 2014 કે રિઝલ્ટ આયે હૈ ઉસકે બાદ યે સ્થિતિ, આપકો લગતા હૈ કોંગ્રેસ કે લીએ એક લિટમસ ટેસ્ટ કે સમાન હૈ યે ચુનાવ? હરેક ચુનાવ હરેક પાર્ટી કે લીએ મહત્વપૂર્ણ હોતા હૈ. 2015 કે બાદ મેં હમારે લીએ તો જ્યાદા હી મહત્વપૂર્ણ હૈ, લેકિન હમે વિશ્વાસ હૈ કે 14 મેં હમારા ગઠબંધન નહીં થા એનસીપી કે સાથ, અબ હમારા ગઠબંધન હૈ, એક મજબૂત ગઠબંધન, ઉસકા ફાયદા મેં મિલેગા. और जो लोग फडणवीस सरकार के कामकाज से नाराज़ है उनकी वजह से भी हमारी जीत होने के अच्छे चांसेस है. पर विरोधी पक्ष जो है उनसे कहीं ज़्यादा लड़ाई कांग्रेस की अंदरूनी है, और ये अंदरूनी लड़ाई कांग्रेस को बहुत बड़ा नुकसान करती है, आप मानते हैं? और इसके लिए क्या कहना चाहेंगे, क्योंकि अनुभवी नेता आप होने के बावजूद, मतलब आपके जैसे कई अनुभवी नेता होने के बावजूद परिणाम कांग्रेस के तरफ क्यों नहीं आ पा रहे? नहीं, देखिए बात सही है कि हमें ताकत से लड़ना चाहिए, हम लड़ने की कोशिश कर रहे हैं, और कई जगह हमारे आपसी मतभेद हैं, जरूर हर एक पार्टी में होते हैं. आज भाजपा में और शिवसेना में भी टकराव है, लेकिन हम कोशिश कर रहे हैं कि हम एक कोहेसिव अच्छा एक अपोजिशन नेटवर्क बनाएं, और हम तो चाहते हैं कि हम सत्ता में आए. તો આ છે પૃથ્વીરાજ ચવાણ, જેમનું કહેવું છે કે જે આ વખતની ચૂંટણી છે એ ચૂંટણીમાં ચોક્કસથી એક કોન્ફિડન્સ સાથે જે છે એ નેતાઓ કોંગ્રેસના મેદાનમાં ઉતર્યા છે. અનુભવ જે નેતાઓનો છે, અનુભવ ક્યાંક ને ક્યાંક કામ પણ આવશે, અને એ પરિણામ આ વખતની ચૂંટણીમાં દેખાશે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, ટીવી 9.